મહત્વના સમાચાર કહી શકાય કલોલથી. કલોલમાં એક્સિડન્ટની ઘટના બનવા પામી છે. તો મહત્વના સમાચાર કલોલથી, કલોલમાં અકસ્માતની ઘટના બની હતી, જેમાં અકસ્માતમાં સારવાર દરમિયાન એક મહિલાનું મોત નિપજ્યું છે. તો કલોલના સિંધબાદ બ્રિજ પાસે રવિવારે અકસ્માત સર્જાયો હતો, ત્યારે અકસ્માતમાં ઈજાગ્રસ્ત મહિલાનું મોત નિપજ્યું છે. તો અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા હતા, જેમાં અકસ્માત બાદ દાખલ કરાયેલા મહિલાનું મોત નિપજ્યું છે. તો રવિવારે અકસ્માતમાં ગીતાબહેનને ગંભીર ઈજાઓ થઈ હતી. તો સારવાર દરમિયાન ગીતાબહેનનું મોત નિપજ્યું હતું. તો મહત્વના સમાચાર કલોલથી, કલોલના સિંધબાદ બ્રિજ પાસે રવિવારે અકસ્માત સર્જાયો હતો, ત્યારે મહિલાને ટક્કર મારી કાર શંકાસ્પદ રીતે ભાગી ગઈ હતી, ત્યારે અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા હતા. તો અકસ્માતમાં ઈજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. તો વધુ માહિતી અમારા ગાંધીનગરથી સંવાદદાતા વીરેન મહેતા આપી રહ્યા છે. જી વીરેન, શું છે સમગ્ર ઘટના? હજી ચોક્કસ, કલોલ સિંધબાદ બ્રિજ ગાદરી મંદિર પાસે એક અકસ્માતની ઘટના બની હતી 3 દિવસ પહેલા. અને રોડ ક્રોસ કરતી વખતે મહિલાને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી અને ટક્કર મારી ફરાર થઈ ગયો. ત્યારબાદ મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. અમદાવાદ મહેસાણા હાઈવે પર સતત અકસ્માત વધી રહ્યા છે, તેને લઈને પણ જે સ્થાનિકો છે તેમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો. ટોલ ઉઘરાવતી કંપની GRICL કંપની બેદરકારી વર્તે છે, તેમજ માર્ગ મકાન વિભાગના અધિકારીઓની પણ ઢીલી નીતિને કારણે સતત અકસ્માત થઈ રહ્યા હોય તેવું લોકોનું માનવું છે. કલોલ છત્રાલ હાઈવે પર 4 દિવસમાં લગભગ 3 જેટલી અકસ્માતની ઘટનાઓ બની હતી અને અહીંયા બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવ્યો છે, છતાં કોઈ કામગીરી થઈ નથી તેવો સ્થાનિકોનો આક્ષેપ છે. આ જે અકસ્માત થયો છે કલોલ સિંહબાગ ગાજ મંદિર પાસે જે રવિવારે અકસ્માત થયો હતો, તેમાં સીસીટીવી આજે બહાર આવ્યા છે અને મહિલાને જોરદાર ટક્કર મારી આગળ વધતી એક શંકાસ્પદ કાર જોવા મળી રહી છે. પરિવારના લોકોએ આક્ષેપ કર્યો છે કે સીસીટીવી પોલીસને આપ્યા હોવા છતાં હજુ પણ તપાસમાં ઢીલી નીતિ અપનાવાઈ રહી હોય તેવું જાણવા મળી રહ્યું છે. સાથે પોલીસ સમગ્ર મામલે ભીનું સંકેતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. રવિવારે થયેલ અકસ્માતમાં ગીતાબેનનું જે ગીતાબેન નામની મહિલા છે તેનું અકસ્માત ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. જી વીરેન, આપનો ખૂબ ખૂબ આભાર. તો કલોલમાં સિંધબાદમાં અકસ્માતની ઘટના બની હતી રવિવારે, ત્યારે ગંભીર ઈજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.